નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ આધારિત ધોરણ બાર ભૌતિક વિજ્ઞાન ભાગ એકમાં માં આજે આપણે પ્રકરણ નંબર છ જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તેનો બાયસેક માધ્યમથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર છ વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તરીકે પણ ઓળખીએ છીએ જેને ટૂંકમાં ઇએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જે ડબલ ઇ અને નીટની એક્ઝામ માટે આ ચેપ્ટર તમને બહુ જ ઉપયોગી થઈ જશે ઉપરાંત આના દાખલા બહુ જ ઇઝી છે અને થિયરી પણ બહુ જ ઇઝી છે પણ એના માટે આપણે પ્રકરણ નંબર એક અને જે ચુંબકત્વવાળું આપણું ચેપ્ટર છે એનો જો આપણને ફંડા ખ્યાલ હશે તો આ ચેપ્ટર ભણવામાં આપણને બહુ જ ઇઝી થઈ પડશે સો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ફિઝિક્સ રીડિંગ કરવા બેસો ત્યારે આ ચેપ્ટર વાંચતા પહેલાં એકવાર પ્રકરણ નંબર એક અને ચુંબકત્વનું જે આપણું ચેપ્ટર છે એના ઉપર એકવાર નજર મારી લેજો તો આ ચેપ્ટરના જેટલા પણ ટોપિક છે એ તમને બહુ જ ઈઝી લાગશે આજના આ જે આપણું સેશન છે ભાગ એક એમાં આપણે ફેરેડે અને હેનરીના પ્રયોગો વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા તેમજ ફેરેડેનો પ્રેરણનો નિયમ ચુંબકીય ફ્લક્ષ આ બધા પોઈન્ટને કવર કરવાના છે એ ઉપરાંત એને લગતા અમુક ઉદાહરણ પણ જે બુકમાં આપેલા છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે સો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે પ્રકરણ નંબર છ વિદ્યુત ચુંબકીય પ્રેરણ શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી વિદ્યાર્થી મિત્રો શરૂઆતના સમયમાં વિદ્યુત અને ચુંબકત્વને ઘણા લાંબા સમય સુધી અલગ અલગ અને એકબીજા સાથે સંબંધિત ન હોય તેવી ઘટનાઓ ગણવામાં આવતી હતી પ્રકરણ ઘટના એકમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે શરૂઆતમાં વિદ્યુત અને ચુંબકત્વને આપણે એકબીજાથી અલગ અલગ ઘટનાઓ ગણતા હતા ત્યારબાદ ઓગણીસમી સદીના પ્રારંભિક દાયકામાં ઓસ્ટ્રેડ એમ્પિયર અને અન્ય કેટલીક વ્યક્તિઓએ વિદ્યુત પ્રવાહ પરના પ્રયોગો દ્વારા એ હકીકત પ્રસ્થાપિત કરી કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધ ધરાવે છે ત્યારબાદ માઇકલ ફેરેડે એના પ્રયોગો દ્વારા એવું સાબિત કર્યું કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતના સમયમાં જ્યારે વિદ્યુત અને ચુંબકત્વને અલગ અલગ ઘટનાઓ ગણવામાં આવતી હતી ત્યારે ફેરેડેએ એના પ્રયોગો દ્વારા એવું સાબિત કર્યું હતું કે વિદ્યુત અને ચુંબકત્વ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે

ફેરેડે એ પ્રાયોગિક ભૌતિક વિજ્ઞાનમાં બહુ જ નામ ધરાવે છે પ્રાયોગિક ભૌતિક વિજ્ઞાનમાં જેટલા પણ પ્રયોગો છે એમાં ફેરેડેનું જે નામ છે એ બહુ જ આગળ પડતું છે એણે બહુ જ ઇનોવેટિવ પ્રયોગો કરેલા છે તો એનાથી વિરુદ્ધ એણે ઉલટી પ્રક્રિયા એવી વિચારી કે જો વિદ્યુત પ્રવાહ બદલાય છે એના લીધે જો આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય તો આનાથી વિરુદ્ધ શું પોસિબલ છે એટલે કે જો આપણે ચુંબકીય ક્ષેત્રને બદલીએ તો એના લીધે શું આપણને વિદ્યુત ક્ષેત્રમાં અથવા વિદ્યુત પ્રવાહ મળી શકે છે અને એના માટેના એણે શ્રેણીપ્રદ પ્રયોગો કરે જે આપણે હવેના નેક્સ્ટ ટોપિકમાં જોવાના છે અને જ્યારે એ પ્રયોગો કરે એના ઉપરથી એને અનુમાન મળ્યું અને આન્સર મળ્યો કે હા આપણે જો ચુંબકીય ક્ષેત્ર બદલીએ તો એના લીધે તારમાં કે કોઈપણ પદાર્થમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત જોવા મળે છે શરૂઆતમાં જ્યારે ફેરેડે આ પ્રયોગ કર્યો અને જ્યારે વૈજ્ઞાનિકો સામે એણે મૂક્યો ત્યારે એને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે જે પણ આ પ્રયોગ કર્યો છે એનો ઉપયોગ શું છે એનો વ્યવહારિક ઉપયોગ ક્યાં છે તો એ ટાઈમે ફેરેડે બહુ જ ફની આન્સર આપ્યો હતો એણે એવું કીધું હતું કે વોટ ઇઝ યુઝ ઓફ ન્યૂ બોર્ન બેબી એટલે કે જે તાજું જન્મેલું બાળક હોય છે એનો ઉપયોગ શું હોય છે કારણ કે જે બાળક જન્મે છે એ ભવિષ્યમાં કેટલો દેશને કે સમાજને ઉપયોગી થઈ પડશે એ ટાઈમે કંઈ નક્કી હોતું નથી એવી જ રીતે એનું જે ઇનોવેશન છે એ ટોટલી હજી ઇનિશિયલ સ્ટેજ ઉપર છે આગળ જઈને એનો કેટલો વ્યવહારિક ઉપયોગ છે એ ત્યાંથી ડિસાઇડ થઈ શકે નહીં આવા તાર્કિક આન્સર પરથી પછી વિદ્યુત ચુંબકીય પ્રેરણને લગતા એના જેટલા પણ પ્રયોગો થયા એને આગળ જતાં એટલો બધો યુઝ થયો છે કે જો આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના વ્યવહારિક ઉપયોગો જોઈએ તો એ આપણના સમાજને એક સભ્યતાની પ્રગતિ તરફ લઈ જાય છે આ ઉપરાંત જો વિદ્યુત ચુંબકીય પ્રેરણના ઉપયોગોને આપણે સાઈડ કરીએ તો આપણે એક એવા વિશ્વની કલ્પના કરવી પડે કે જ્યાં કોઈ ન પર્સનલ કમ્પ્યુટર હોય ન ફોન હોય ન પ્રકાશ હોય ન લાઇટ હોય ના કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય

આ શબ્દ વિદ્યાર્થી મિત્રો એટલા માટે યુઝ કરેલો છે કે મેં હમણાં તમને જે ફેરેડે ફેરેડેનું એક્ઝામ્પલ આપ્યું કે ફેરેડે એનું આપણને ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું હતું કે જે પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના છે એ માત્ર સૈદ્ધાંતિક એટલે થિયરેટિકલ પાર્ટ જે આપણે બુકમાં ભણતા હોય એ અને બીજું એક શૈક્ષણિક ઘટના માત્ર એના પૂરતું એ સીમિત હોતું નથી એના વ્યવહારિક બહુ જ બધા ઉપયોગો છે અને જેના લીધે આપણે જે આધુનિક સમાજ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ હરણફાર બળી રહ્યા છે એ આપણને બહુ જ ઈઝી થઈ પડે છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ફેરેડે અને હેનરીના પ્રયોગો ટોટલ ત્રણ પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બુકમાં આપણને નામ આપેલા છે પ્રયોગ નંબર છ પોઈન્ટ એક પ્રયોગ નંબર છ પોઈન્ટ બે અને છ પોઈન્ટ ત્રણ શરૂઆતમાં આપણે આ ત્રણેય પ્રયોગો હું તમને થિયરેટિકલ પાર્ટ સ્લાઇડ દ્વારા સમજાવીશ અને પછી એને લગતો આપણે એક નાનો વિડીયો જોઈશું કોઈપણ વસ્તુ તમે થિયરી ભણો અને એને જો આપણે વિઝ્યુઅલી સારી રીતે જોઈએ તો આપણે આઈડિયા મગજમાં સારી રીતે બેસી જાય છે તો સૌપ્રથમ આપણે ત્રણે ત્રણ જે થિયરી છે બુકમાં આપેલી છે એના પ્રમાણે આપણે જોઈશું અને પછી એનો એક નાનો વિડીયો જોઈશું સો પ્રથમ સ્લાઇડમાં આપણે જોઈશું ફેરેડે અને હેનરીના પ્રયોગ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એક ગૂચડું આપેલું છે ગૂચડું સીવન અને એની સાથે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે બાજુમાં એક ગઝયો ચુંબક મૂકેલો છે આટલી ઈઝી રચના છે એની આમાં આપણે સિમ્પલ એક ગૂચડું લેવાનું છે ગેલ્વેનોમીટર લેવાનું છે અને એક ચુંબક લેવાનું છે પ્રયોગનું શરૂઆત કેવી રીતે કરવાની છે કે જ્યારે ગઝિયા ચુંબક ઉત્તર ધ્રુવ ગૂચડા તરફ ધકેલાય છે ત્યારે ગેલ્વેનોમીટરનું દર્શક કોણાવર્તન બતાવે છે ગજીયા ચુંબકનો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉત્તર ધ્રુવ જે એન છે એને જ્યારે આપણે ચુંબક તરફ ધકેલીએ છીએ સોરી ગુચડા સી વન તરફ ધકેલીએ છીએ ત્યારે ગુચડા સી વન સાથે જે ગેલ્વેનું મીટર જોઈન કરેલું છે એમાં કોણા વર્તન જોવા મળે છે

આ કોણાવર્તન જ્યાં સુધી ગજિયો ચુંબક ગતિમાં હોય ત્યાં સુધી જ જોવા મળે છે જ્યારે આપણે ચુંબકને સ્થિર કરીએ છીએ ત્યારે કોઈપણ પ્રકારનું કોણાવર્તન જોવા મળતું નથી જ્યારે આપણે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જઈએ છીએ અથવા ગૂંચળાથી દૂર લઈ જઈએ છીએ માત્ર ને માત્ર ત્યારે જ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે જ્યારે આપણે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જઈએ છીએ ત્યારે જે દિશામાં કોણાવર્તન હોય જ્યારે આપણે દૂર લઈ જઈએ ત્યારે એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળે છે પણ માત્ર જ્યારે ચુંબક ગતિમાં હોય ત્યારે જ આ ઘટના જોવા મળે છે જ્યારે ચુંબકને સ્થિર રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન બતાવતું નથી જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે હમણાં જ આ ઘટનાની આપણે વાત કરી કે જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે શરૂઆતમાં જે દિશામાં કોણાવર્તન હશે એનાથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળશે પરંતુ વિદ્યુત પ્રવાહ તો તમને જોવા મળશે માત્ર ને માત્ર જ્યારે ચુંબક ગતિમાં હશે ત્યારે જ જે પ્રવાહની દિશા ઉલટાઈ હોવાનું સૂચન કરે છે કે પ્રવાહની દિશા હવે ઉલટાઈ ગઈ છે વધુમાં જ્યારે ચુંબકને ઝડપથી ગુજરાત તરફ કે તેનાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે આ કોણાવર્તન અને તેથી પ્રવાહ વધુ જોવા મળે છે જ્યારે ચુંબકને આપણે ગૂચડા તરફ કે ગૂચડાથી દૂર એકદમ ઝડપથી લઈ જઈએ તો એના લીધે ગેલ્વેનોમીટરનું મીટરનું જે કોણાવર્તન છે એ તમને વધારે પ્રમાણમાં જોવા મળે છે અને કોણાવર્તન વધારે પ્રમાણમાં જોવા મળે તેથી ગેલ્વેનોમીટરમાંથી મીટરમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય પણ વધી જાય છે એટલે ચુંબકને જો આપણે ઝડપથી ગૂચડાથી નજીક કે દૂર લઈ જઈએ તો પ્રવાહના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે

જ્યારે એણે આ પ્રયોગનું પુનરાવર્તન કર્યું ત્યારે પણ એને સમાન પહેલાં જેવી જ અસર જોવા મળી હતી વિદ્યાર્થી મિત્રો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં એ જોઈશું

અસર અલગ જોવા મળતી નથી ગુચડાને તમે ચુંબક તરફ લઈ જાઓ કે ચુંબકને તમે ગુચડા તરફ લઈ જાઓ જે અસર છે એ તમને સમાન જ જોવા મળે છે આ દર્શાવે છે કે ચુંબક અને 구ચડા વચ્ચેની સાપેક્ષ ગતિ એ 구ચડામાં વિદ્યુત પ્રવાહના ઉત્પાદન અથવા પ્રેરણ માટે જવાબદાર છે આ પહેલા પ્રયોગનું કન્ક્લુઝન છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા પ્રયોગ પરથી આપણને ફેરેડે શું નિષ્કર્ષ તારવે છે કે ચુંબક અને 구ચડા વચ્ચેની સાપેક્ષ ગતિ આયધર તમે ચુંબકને ગતિ કરાવો કે તમે 구ચડાને ગતિ કરાવો એ બંને વચ્ચેની સાપેક્ષ ગતિને લીધે વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે અથવા વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે પણ એ વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટે જવાબદાર હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ફેરેડેનો પ્રયોગ નંબર એક જેને આપણે કહીએ છીએ પ્રયોગ છ પોઈન્ટ એકદમ ઇઝી અને સરળ પ્રયોગ છે ખાલી ગૂંચડું ગેલ્વેનોમીટર અને એની સાથે એક ચુંબક આ ત્રણ જ આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરવાના છે હવે આપણે નેક્સ્ટ પ્રયોગ જોઈએ પ્રયોગ છ પોઈન્ટ બે ગૂંચડું લેવાનું છે ગુચડું સી ટુ અને એ સી સાથે આપણે બેટરી કનેક્ટ કરી દઈએ છીએ અને બેટરી થ્રુ ગુચડા સી આપણે પ્રવાહ પસાર કરાવીએ છીએ જેના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ ચુંબકીય ક્ષેત્રને લીધે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે તમે જોઈ શકો છો જે રચના છે એઝ ઇટ ઇઝ છે આકૃતિ છ પોઈન્ટ બે પ્રવાહ ધારિત ગુચડા સી ની ગતિને કારણે ગુચડા સી વનમાં પ્રવાહ પ્રેરિત થાય છે જે ગુચડું સી વન છે એની સાથે ગેલ્વેનોમીટર એઝ ઇટ ઇઝ છે

બેટરી સાથે જોડાયેલ બીજા એક ગૂંચળા C2 ને મુકવામાં આવે છે. ગૂંચળા C2 માંનો સ્થિર પ્રવાહ સ્થિર ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અત્યારે આપણે ગૂંચળાને કોઈ પણ પ્રકારની ગતિ કરાવતા નથી. ગૂંચળો સ્થિર છે. તો આપણને એના લીધે માત્રને માત્ર ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. એટલે આપણે અહીંયા એવો વડ યુઝ કર્યો છે કે ગૂંચળા C2 માંનો સ્થિર પ્રવાહ સ્થિર ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. ગુચડા સી ટુ ને જયારે ગુજરાત સી વન તરફ લઈ જઈએ ત્યારે ગેલ્વેનોમીટર મીટર કોણા વર્તન દર્શાવે છે જે સૂચવે છે કે ગુચડા સી વનમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ જે ગૂચડું સી છે એને આપણે ગુચડા સી વન તરફ ગતિ કરાવીએ છીએ લાઈક આપણે જે પ્રયોગ નંબર છ પોઈન્ટ એક કર્યો એવી જ રીતે સેમ મેથડ ચુંબકની જગ્યાએ ગૂંચડું સી લીધું છે એને આપણે ગૂચડા સી વન તરફ ગતિ કરાવીએ છીએ એટલે ગૂચડા સી વન સાથે જે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ છે એ શું કરશે ગુચડા સી ટુમાં જે ગેલ્વેનો મીટર જોઈન કરેલું છે એમાં કંઈક પ્રકારનું કોણાવર્તન દર્શાવશે આનાથી વિરુદ્ધ પ્રક્રિયા પણ આપણે આપણે જોઈ શકીએ છીએ કે જે છે એને જો દૂર લઈ જઈએ તો શું થશે જે પહેલા પ્રયોગમાં થયું હતું એવી જ રીતે ગેલ્વેનો મીટર કોણાવર્તન તો દર્શાવશે જ પણ હવે એની દિશા ઉલટાઈ ગઈ હશે હવે એ વિરુદ્ધ દિશામાં તમને કોણાવર્તન દર્શાવશે પ્રયોગ એક છે એવી જ રીતે સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રયોગ બે લખવાનો છે જ્યાં જ્યાં ગજ્યો ચુંબક શબ્દ યુઝ થયો છે ત્યાં ત્યાં તમે ગૂંચડું સી ટુ અને બેટરી એ શબ્દ યુઝ કરી શકો છો હવે નેક્સ્ટમાં તમારે શું કરવાનું છે કે જે ગૂંચડું સી ટુ બેટરી સાથે કનેક્ટ કરેલું છે એને આપણે સ્થિર રાખીશું અને જે ગૂંચડું સી વન છે એને એની તરફ ગતિ કરાવીશું

જ્યાં સુધી ગૂંચળું સીટું ગતિમાં હોય ત્યાં સુધી જ આ કોણાવર્તન ચાલુ રહે છે આ એક કમ્પલસરી કન્ડિશન છે કે આપણને ગેલ્વેનોમીટર ત્યારે જ આ વર્તન બતાવશે જ્યારે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે બંનેમાંથી કોઈ પણ એક ગૂંચળું ગતિમાં હોવું જોઈએ જો સ્થિર હશે તો માત્ર ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે કોઈપણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થશે નહીં સાપેક્ષ ગતિ જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે છે આ બીજો જે પ્રયોગ છે એનું કન્કલુઝન છે કે ગુચડાઓની સાપેક્ષ ગતિ એ આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી આપે છે અથવા પ્રેરિત કરી આપે છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને બંને પ્રયોગ પ્રયોગ નંબર છ પોઈન્ટ એક અને પ્રયોગ નંબર છ પોઈન્ટ બે હવે પ્રયોગ નંબર છ પોઈન્ટ ત્રણ તરફ આગળ વધીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ બંને પ્રયોગ જે આપણે કર્યા એમાં ફેરડે બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવી છે આયદર ગૂંચડાને ગતિ કરાવી છે ઓર ચુંબકને ગતિ કરાવી છે ઓર જ્યારે બંને ગૂચડા લીધા છે ત્યારે બંને ગૂંચડાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવી છે હવે એને માઇન્ડમાં એવું કંઈક સૂચ્યું કે મારે કોઈપણને ગતિ કરાવી નથી ગૂચડાને પણ સ્થિર જ રાખવું છે જો આપણે ચુંબક લઈએ અથવા બીજું જો કોઈ ગૂંચડું સી લઈએ તો એને પણ મારે સ્થિર જ રાખવું છે બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવી નથી અને છતાં પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે કે નહીં એ મારે ચેક કરવું છે તો એના માટે એણે શું કર્યું બંને કોઈલર લીધી છે ગૂંચડું સી અને ગૂંચડું સી ટુ ગૂંચડું જે બેટરી સાથે કનેક્ટેડ છે એ એઝ ઇટ ઇઝ એને રાખ્યું પણ એની સાથે વધારાની એક એને ટેપિંગ કી જોઈન્ટ કરી દીધી ઓકે પ્રયોગની જે રચના છે એઝ ઇટ ઇ સેમ જ રાખવામાં આવી છે માત્ર એક વધારાની ટેપિંગ કી એને જોઈન્ટ કરી લીધી અને એના દ્વારા એને શું અનુમાન મળ્યું એ હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટલાઇડમાં જોઈએ પ્રયોગ નંબર છ પોઈન્ટ ત્રણ બંને ગૂચડા તમે આકૃતિમાં જોઈ શકો છો ગુચડું સી વન ઇઝ મીટર સાથે જોઈન કરેલું છે બે ગૂંચડાઓ પૈકી ગૂચડા સી વન સાથે ગેલ્વેનોમીટર મીટર જી જોડેલ છે જ્યારે બીજા ગૂચડા સી ટુ સાથે ટેપિંગ કી કે દ્વારા આપણે બેટરી જોઈન કરી છે જ્યારે ટેપિંગ કી કે દબાવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે જ્યારે આપણે ટેપિંગ કી કે ને દબાવીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટરમાં કંઈક તમને આવર્તન જોવા મળે છે અને ત્યારબાદ ગેલ્વેનોમીટરનો દર્શક તરત જ શૂન્ય ઉપર આવી જાય છે માત્ર જ્યારે આપણે કીને પ્રેસ કરીએ છીએ ત્યારે થોડીક સેકન્ડ માટે તમને ગેલ્વેનોમીટરમાં

તો ગેલ્વેનોમીટરમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી એટલે શૂન્ય આવર્તન દર્શાવે છે જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જોવા મળે છે જ્યારે આપણને કળને દબાવી હોય ત્યારે જે દિશામાં ગેલ્વેનો મીટરનું કોણાવર્તન હોય જ્યારે આપણે કળને મુક્ત કરીએ છીએ ત્યારે એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળે છે હવે બીજું આમાં વધારે જો આપણે પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો હોય તો આપણે શું કરી શકીએ કે જ્યારે ગૂચડાઓમાં તેઓની ધરી ઉપર લોખંડનો એક સળિયો મૂકવામાં આવે ત્યારે કોણાવર્તન એ અકલ્પનીય રીતે વધે છે જે કોણા વર્તન છે આપણે નોર્મલી ગેલ્વેનો મીટર તમે પ્રયોગશાળામાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ગેલ્વેનો મીટર ઝીરો ટુ ટ્વેન્ટી અથવા ઝીરોથી વાળું જે રેન્જ હોય એમાં જો વચ્ચે આપણે આ જે પ્રયોગની આપણે ગોઠવણી છે એમાં વચ્ચે જો એક લોખંડનો સળિયો મૂકી દેવામાં આવે તો જે વિદ્યુત પ્રવાહ છે એમાં આપણને બહુ જ વધારે પ્રમાણમાં વધારો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો આ હતા ફેરેડેના ત્રણે ત્રણ પ્રયોગ પ્રયોગ નંબર છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે છ પોઈન્ટ ત્રણ એકદમ ઇઝી પ્રયોગ છે ત્રણે ત્રણ અને આ પ્રયોગમાં આપણે જે ગૂંચડું સી વન છે એની સાથે જે ગેલ્વેનોમીટર જોઈન્ટ છે એને કોમન રાખવાનું છે તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે પ્રયોગ નંબર એકમાં ગજો ચુંબક યુઝ થયો છે પ્રયોગ નંબર બેમાં બીજું ગૂંચડું સી ટુ જેની સાથે બેટરી અને પ્રયોગ નંબર ત્રણ એમાં ગૂંચડા સાથે બેટરી તો ખરી જ પણ એની સાથે ટેપિંગ કી જોઈન કરી દેવામાં આવે છે પહેલાં પ્રયોગમાં આપણે ચુંબકને ગતિ કરાવીએ છીએ બીજા પ્રયોગમાં ગૂંચળાને બેટરી સાથે જોઈન કરી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી ચુંબકીય ક્ષેત્રને પસાર કરવા દેવામાં આવે છે અને ત્રીજા પ્રયોગમાં ટેપિંગ કી ટેપિંગ કીને જ્યારે દબાવવામાં આવે છે અને એને મુક્ત કરવામાં આવે છે એ પ્રમાણે ગેલ્વેનોમીટરમાં એ દિશામાં અથવા એનાથી વિરુદ્ધ દિશામાં તમને કોણાવર્તન જોવા મળતું હોય છે આનો મતલબ એમ થાય છે કે વિધાઉટ યુઝિંગ એની આપણે કોઈપણ પ્રકારના બહારના કેમિકલ્સ કે બેટરીનો ઉપયોગ કર્યો નથી છતાં પણ આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળે છે એટલે જે ફેરેડનો પ્રયોગ હતો કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ જોવા મળે છે કે નહીં એ અહીંયા પુરવાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આજ વસ્તુને આપણે એક વિડીયો દ્વારા જોવાનો પ્રયત્ન કરીશું તો જોઈએ એક વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એક બેટરી અને બેટરી સાથે આપણે બલ્બ જોઈન કરેલો છે નોર્મલી ફેરેડે જ્યારે એનો પ્રયોગ કર્યો ત્યારે બેટ જે બલ્બ છે એની જગ્યાએ એણે ગેલ્વેનોમીટર યુઝ કર્યું હતું પણ ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણે આ પ્રયોગમાં બલ્બ યુઝ કરીએ છીએ કે બલ્બ જ્યારે યલો લાઇટ કરશે અને બ્લૂ લાઇટ કરશે એના પ્રમાણે આપણે ગેલ્વેનોમીટરનું જે એ દિશામાં ને એનું વિરુદ્ધ દિશાનું કોણાવર્તન જોતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા બલ્બથી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ગૂચડું મૂકેલું છે અને ગૂચડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળશે અને વિદ્યુત પ્રવાહમાં જે ફેરફાર થાય એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણને ખ્યાલ છે કે માઇકલ ફેરેડેના જે પ્રયોગ છે એમાં આનાથી આપણે ઉલટી પ્રક્રિયા વિચારવાની છે કે જો ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ થતો હોય તો એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળે છે કે નહીં અને એના રિલેટેડ આપણે જે શ્રેણીબદ્ધ ત્રણ પ્રયોગો કર્યા છે એમાંથી પ્રથમ પ્રયોગ વિશેની હવે આપણે જોઈશું નેક્સ્ટમાં ફેરેડાનો જે પ્રયોગ છે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ આપણને વિદ્યુત પ્રવાહ આપે છે કે નહીં એ આપણને હવે નેક્સ્ટમાં જોવા મળશે એક ગૂંચડું લેવામાં આવે છે અને એની સાથે જે આપણે ગેલ્વેનું મીટર જોઈન કરીએ છીએ એની જગ્યાએ અહીંયા આપણે એક બલ્બ યુઝ કરેલો છે ફેરેડાનો જે પ્રયોગ છે એમાં આપણે જોયું હતું કે ભાઈ ગેલ્વેનું મીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવે અને જો એની પ્રવાહની દિશા ઉલટાવી દેવામાં આવે તો એ પોતે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવશે પણ ગેલ્વેનોમીટરની જગ્યાએ અહીંયા આપણે બલ્બ યુઝ કર્યો છે કે જો કોઈ પર્ટિક્યુલર એક દિશામાં પ્રવાહ વહેતો હોય તો બલ્બ યલો તમને લાઇટ બતાવશે અને જો એનાથી વિરુદ્ધ દિશામાં ફરશે તો તમને બ્લૂ લાઇટ જોવા મળશે સો યલો અને બ્લૂ એ બે લાઇટ આપણે અત્યારે યાદ રાખીશું પ્રવાહની દિશા માટે અને ત્યારબાદ એક ગજીયો ચુંબક જે છે એને આપણે ગૂંચડાની નજીક લઈ જઈએ છીએ અથવા ગૂચડા સાથે આપણે એને સ્થિર મૂકવામાં આવે છે જ્યારે આપણે આવી રીતે ગજિયા ચુંબકને ગુજડાની નજીક મૂકીએ છીએ ત્યારે બલ્બના કોઈ પણ પ્રકારનો પ્રકાશ યલો લાઈટ કે બ્લુ લાઈટ કોઈ પણ પ્રકારની લાઇટ તમને જોવા મળતી નથી ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ છે પણ એના લીધે તમને પ્રકાશ જોવા મળતો નથી એટલે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ આપે છે એ ઘટના ખોટી પડી એમ એટલે આપણને એવું થયું કે ભાઈ માઇકલ ફેરેડેનો જે પ્રયોગ છે એ ખોટો પડ્યો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ મળે છે એ ઘટના નથી સાબિત થતી પણ જ્યારે આપણે ચુંબકને એનાથી દૂર લઈ જઈએ છીએ અથવા એનાથી નજીક લાવીએ છીએ તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે ચુંબકને આપણે દૂર અથવા નજીક ગતિ કરાવીએ છીએ ત્યારે ક્ષણિક કંઈક કોણાવર્તન જોવા મળે છે અથવા બલ્બમાં તમને લાઇટ જોવા મળે છે એનો મતલબ એમ કે ચુંબક જો ગતિમાં હોય અથવા ગતિમાન જો વિદ્યુત બહાર હોય તો એના લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત પ્રવાહ જોવા મળે છે ફેરેડે ટાઈમે બહુ હેપી થઈ જાય છે કે જો એને સ્થિર રાખવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જોવા મળતો નથી પણ જો એને ગતિમાં લાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જોવા મળે છે આનાથી ઉલટી પણ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ કે ચુંબકને એઝ ઇટ ઇઝ સ્થિર રાખવાનું છે અને એની જગ્યાએ ગૂંચડાને એની નજીક અથવા એનાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે એમાં કંઈક કોણાવર્તન તમને જોવા મળશે અથવા બલ્બ જો લીધો હશે તો એમાં કંઈક તમને પ્રકાશ જોવા મળશે દૂર લઈ જાઓ અને નજીક લઈ જાઓ ત્યારે બલ્બમાં તમને યલો લાઈટ અથવા બ્લુ લાઈટ એ પ્રમાણેની લાઈટ જોવા મળશે જે દર્શાવે છે કે ગુચડામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે આ જ ઘટના હવે આપણે બીજા પ્રયોગમાં જેમાં આપણે ચુંબકની જગ્યાએ એક ગૂંચડું લીધું ગુચડાની જગ્યાએ બેટરી અને બેટરીની સાથે કળ કનેક્ટ કરી દેવામાં આવે છે જે ગૂંચડું સીવન છે તો એઝ ઇટ ઇઝ જ રહેવામાં આવે છે જે ચુંબકીય ક્ષેત્ર છે બેટરી સાથે કનેક્ટ કરવાથી આપણને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે પણ એ ચુંબકીય ક્ષેત્રને લીધે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બલ્બ પ્રકાશિત થતો નથી એનો મતલબ એમ થાય છે કે ચુંબકીય ક્ષેત્ર એ આપણને વિદ્યુત પ્રવાહ આપતું નથી પણ જ્યારે આપણે એક કોઇલને જો આપણે પ્રાઇમરી કોઈલ નામ આપી દઈએ બીજી કોઇલને આપણે સેકન્ડરી કોઇલ નામ આપી દઈએ તો જ્યારે પ્રાઇમરી કોઈલની કળ દબાવવામાં આવે છે ત્યારે થોડીક ક્ષણ માટે બલ્બ પ્રકાશિત થશે અને જ્યારે આપણે એને મુક્ત કરીશું ત્યારે તમે જોઈ શકશો કે ત્યારે ફરીથી એમાં કંઈક કોણાવર્તન જોવા મળશે જો એને આવી રીતે કન્ટિન્યુઅસલી દબાવી રાખવામાં આવી હશે કળને જો આપણે ક્લોઝ સ્થિતિમાં રાખી હશે તો બલ્બમાં કોઈપણ પ્રકારનો પ્રકાશ જોવા મળશે નહીં જો એને આવી રીતે આપણે ઓપન પરિસ્થિતિમાં રાખી હશે તો બલ્બ પ્રકાશિત થશે એનો મતલબ એમ થયો કે કોઈપણ પ્રકારના બાહ્ય જોડાણ સિવાય પણ આપણે માત્ર ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ થવાને લીધે બલ્બમાં અથવા ગેલ્વેનો મીટરમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડિયો દ્વારા તમને ફેરેડ અને હેનરીના જે શ્રેણીબદ્ધ પ્રયોગ હશે એનો ડિટેલમાં ખ્યાલ આવી ગયો હશે અને આ પ્રયોગો તમે ઇઝીલી એકદમ લખી શકશો માત્ર ત્રણ જ વસ્તુ એમાં યાદ રાખવાની છે ચુંબક બેટરી અને કળ એ ત્રણેમાં જ્યારે આપણે ફેરફાર લાવીએ છીએ ત્યારે એના લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે હવે આ ટોપિકમાં જો આપણને ખ્યાલ આવી ગયો હોય વિદ્યાર્થી મિત્રો તો આના પછીનો નેક્સ્ટ એક ટોપિક આવે છે આપણી પાસે ચુંબકીય ફ્લક્સ આવું નામ તમે ક્યાંક સાંભળેલું હશે વિદ્યાર્થી મિત્રો યસ તમે બરાબર જ છો પ્રકરણ નંબર એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશેની ચર્ચા કરેલી છે સેમ ટુ સેમ એ જ ટોપિક અહીંયા આવેલો છે ચુંબકીય ફ્લક્સ વિદ્યુત ફ્લક્ષનું જેને વ્યાખ્યા સૂત્ર એકમ યાદ હશે એ લોકોને આ ટોપિક એકદમ ઇઝી લાગશે કારણ કે વ્યાખ્યામાં સેચ પણ ચેન્જ થયો નથી જે વ્યાખ્યા પ્રકરણ નંબર યુઝ કરી છે વિદ્યુત ક્ષેત્ર માટે એ જ વ્યાખ્યા અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે યુઝ થવાની છે એકમ એનો એઝ ઇટ ઇઝ રહેવાનું છે સેચ પણ ચેન્જ નથી સૂત્ર પણ એનું એઝ ઇટ ઇઝ છે માત્ર જ્યાં વિદ્યુત ક્ષેત્ર ની વાત હતી એની જગ્યાએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ની વાત છે

તો ચુંબકીય ક્ષેત્ર બીમાં આપણે કોઈ એક સમતલ મૂકી દઈએ છીએ અને એની અંદરથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પસાર થશે એક ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એને આપણે કહીએ છીએ ચુંબકીય ફ્લક્ષ તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા આપીએ કે આપેલા બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો ચુંબકીય ક્ષેત્ર બી હશે તો એની સાથે સંકળાયેલ બહુ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે તમે આકૃતિમાં જોઈ શકો છો પરંતુ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે કેટલા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ આપણને ખ્યાલ હોતો નથી તો આના માટે આપણે એક નવી ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે એક ભૌતિક રાશિ લીધી છે જેનું નામ આપી દીધું છે ચુંબકીય ફ્લક્ષ જે આપણને સંખ્યા આપે છે પર્ટિક્યુલરલી કે આ જે ચુંબકીય ક્ષેત્ર બી છે એ ચુંબકીય ક્ષેત્ર બીમાંથી કેટલા પ્રમાણમાં ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ જે સંખ્યા છે એ છે ચુંબકીય ફ્લક્ષ અને એનું સૂત્ર આપણે આપીએ છીએ ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી ડોટ સદીશ એ ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ એ બંને પોતે સદીશ રાશિ છે જો આપણે બંને વચ્ચેનો ડોટ ગુણાકાર દૂર કરવો હોય તો આપણે લખીએ છીએ બી એ કોસ થીટા આ જ સૂત્ર આપણે ચેપ્ટર નંબર વનમાં પણ ભણી ચૂક્યા છીએ જ્યાં ફાઈવ બી છે વિદ્યાર્થી મિત્રો એની જગ્યાએ આપણે ફાઇવ ઈ લીધું છે અને સૂત્ર આપણું ત્યાં હતું સદિશ ઇ ડોટ સદીશ એ એ જ સૂત્ર અહીંયા પણ યાદ રાખવાનું છે ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી ડોટ સદીશ એ અને ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો આપણું સૂત્ર બની જશે બી એ કોસ થીટા જ્યાં થીટા શું છે તો થી એ સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો છે જે તમે આકૃતિમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ સમીકરણ એ વક્ર સપાટી અને અનિયમિત ક્ષેત્રો માટે પણ વિસ્તારી શકાય છે આ વસ્તુ જે આપણે એક નિયમિત સમતલ માટે લીધું હતું એ જ વસ્તુ જ્યારે આપણી પાસે કોઈ વક્ર સપાટી હોય કે કોઈ અનિયમિત ક્ષેત્ર હોય ત્યારે પણ આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ અહીંયા આપણે એક અનિયમિત ક્ષેત્ર લીધેલું છે તો આમાં આપણે શું કરીશું કે જો ચુંબકીય ક્ષેત્રોને સપાટી પરના વિવિધ ભાગોમાં અલગ અલગ માન અને દિશા હોય તો સપાટીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ એ આપણે આ સૂત્ર દ્વારા આપીશું ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી વન ડોટ ડી એ વન પ્લસ બી ટુ ડોટ ડીએ ટુ અને અપ ટુ અપ ટુ ઓન હવે આકૃતિમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એક અનિયમિત પૃષ્ઠ તમને આપેલું છે અને જે ચુંબકીય ક્ષેત્ર બી છે એ દરેક તમને અલગ અલગ દિશાઓમાં જોવા મળે છે તો આપણે શું કરીશું આખું જે પૃષ્ઠ છે એમાંથી કોઈ એક નાનો ભાગ જોઈ લઈશું જે તમને એક નાના ચોરસ વડે આકૃતિમાં દર્શાવેલો છે આ જે ચોરસ છે એ પર્ટિક્યુલરલી ચોરસ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રને આપણે નામ આપી દીધું છે સદીશ બી આઈ અને એની સાથે સંકળાયેલ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને આપણે નામ આપી દીધું છે ડી એ આઈ હવે આવા તો કેટલા બધા પૃષ્ઠનું બને જે આવા નાના નાના પૃષ્ઠખંડ છે એને આપણે જ્યારે ભેગા કરીએ ત્યારે આપણી પાસે એક આખું સૂત્ર આવી જાય તો એકની સાથે સંકળાયેલ જો બી વન હોય તો આવો નાનો જો બીજો પૃષ્ઠખંડ હોય તો એની સાથે સંકળાયેલ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બી થઈ જશે બીજો એક નાનો ટુકડો લઈએ તો એની સાથે સંકળાયેલ બી થ્રી થઈ જશે એવી રીતે આખા પૃષ્ઠમાં જેટલા પણ પૃષ્ઠખંડ હશે એ બધા સાથે સંકળાયેલ જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે બી વન બી ટુ બી થ્રી એવી રીતે નામ આપી શકીએ છીએ અને સેમ એવી રીતે જ

જ્યાં ઓલ એ સપાટીના તમામ પૃષ્ઠખંડ પરનો સદિશ સરવાળો તમને બતાવે છે એકમ વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર નંબર વનમાં પણ ભણી ચૂક્યા છો કે ચુંબકીય ફ્લક્સ અથવા વિદ્યુત ફ્લક્સ બંનેનો એકમ સેમ જ તમને જોવા મળશે વેબર અથવા ટેસ્લા મીટરનો વર્ગ એકવાર ફરી યાદ રાખી લેજો ઇક્વેશન ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી ડોટ સદીશ એ અને એના ઉપરથી જો એનો એકમ આપણે આપવો હોય તો એકમ આપણે આપી શકીશું વેબર અથવા ટેસ્લા મીટરનો વર્ગ પારિમાણિક સૂત્ર પણ તમને આના ઉપરથી ઇઝીલી તમે તારવી શકશો અને પરીક્ષામાં પૂછાય પણ શકે છે એક માર્ક્સ શીખ્યુંમાં કે ચુંબકીય ફ્લક્ષનું પારિમાણિક સૂત્ર શું છે ચુંબકીય ફ્લક્ષના વ્યવહારિક ઉપયોગો મેં તમને પહેલાં પણ કીધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ચુંબકીય ફ્લક્ષ ક્યાં યુઝ થતું હોય છે તો ચુંબકીય ફ્લક્ષ જે છે બી ડોટ ડી એ કે જે ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે ક્ષેત્રફળ સદીશ તમારો એ હવે અત્યારે આપણે જે પણ વાત કરીને એમાં ક્યાંય થેટા ખૂણાની આપણે વાત નહોતી કરી કે જે ક્ષેત્રફળ છે એની જ દિશામાં જો તમને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય તો જે બંને વચ્ચેનો ખૂણો છે થીટા એ તમારે ઝીરો થઈ જશે બંને એકબીજાને લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો નાઇન્ટી ડિગ્રી થઈ જશે એ પ્રમાણે થીટા ખૂણે જે તમે વેરિએશન આપશો એ પ્રમાણેનું તમને ફ્લક્ષ જોવા મળશે જો જે ચુંબકીય ક્ષેત્ર છે એનું વધારે પ્રમાણમાં જો તમને ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે તો જે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે એ તમને વધારે જોવા મળશે અને જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે તો એની સાથે સંકળાયેલ જે ક્ષેત્રરેખાઓ છે એની સંખ્યા તમને ઓછી જોવા મળશે આનો પણ એક નાનો હું તમને વિડીયો બતાવી દઈશ કે જેમાં તમને એનિમેશન દ્વારા ખ્યાલ આવશે કે કેવી રીતે ચુંબકીય ફ્લક્સમાં ક્ષેત્રફળ સાથે અથવા ચુંબકીય ક્ષેત્ર સાથે ફેરફાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એક નાનકડો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં કે ચુંબકીય ક્ષેત્ર બી અને એની અંદર આપણે એક નિયમિત પૃષ્ઠ મૂકી દીધું છે અને જે ક્ષેત્રફળ છે સદીશ એ એ પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે જો ચુંબકીય જે તમારું પૃષ્ઠ છે એને જો આપણે રોટેશન આપીએ તો પણ તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી પણ ફ્લક્ષ ક્યારે બદલાય જ્યારે તમે જે પૃષ્ઠ છે એને નાનું મોટું કરો અથવા એનું પરિમાણ બદલો અથવા બીજી વસ્તુ જો એનું થીટા જે ખૂણો છે એમાં જો તમે બદલાવ લાવો તો જ તમને ફ્લક્ષમાં ફેરફાર જોવા મળે છે બાકી તમને ફ્લક્ષમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી તમે જો વિરુદ્ધ દિશામાં એને રોટેટ કરો અથવા ફેરવો તો તમે જોઈ શકશો કે જે ફાઇવની કિંમત છે એ બદલાઈ જશે તમને એની ઋણ કિંમત જોવા મળશે ઉપરના સમતલમાં લેશો તો તમને ધન કિંમત જોવા મળશે જો એને આખું વન એટી ડિગ્રીએ તમે ફેરવી દેશો તો તમને ઋણ જોવા મળશે આજે હમણાં આપણે વાત કરી કે આખા પૃષ્ઠને તમે નાના નાના ભાગમાં વિભાજીત કરી દો તો એને એક નાનો પૃષ્ઠખંડ જે છે એનું લઈ અને પછી તમે એનું આખું સિગ્મા સંકલન લઈ શકો અથવા એનો સદી સરવાળો પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો વિડિયો થી તમને ચુંબકીય ફ્લક્ષ વિશેનો આઈડિયા વધારે ક્લિયર થઈ જ ગયો હશે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે બે માર્ક્સમાં અથવા એક માર્ક્સ નો એમસીક્યુ પણ તમને આની અંદરથી પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે અને એના લીધે જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે ભણ્યા ચુંબકીય ફ્લક્ષ એનો જો આપણે વ્યવહારિક ઉપયોગ જોવો હોય તો તમે એને ટર્બાઈનમાં પણ એનો ઉપયોગ જોઈ શકો છો અથવા જે જનરેટર મેરેજમાં જે પણ મેરેજની સિઝનમાં તમે જોતા હશો કે મોસ્ટલી જનરેટર વધારે યુઝ થતા હોય છે તો એ જે જનરેટર છે એમાં પણ તમારે આ સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય છે કે ચુંબકીય ફ્લક્ષ એની સાથે સંકળાયેલ એમાં કન્ટિન્યુઅસલી બદલાતું જતું હોય છે અને એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો જો આટલા સુધીનો આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ જેનું નામ છે ફેરેડેનો પ્રેરણનો નિયમ આ પણ વસ્તુ આપણે ચેપ્ટર નંબર વનમાં ભણી ચૂક્યા છીએ વિદ્યુત ભાર માટેનો પ્રેરણનો નિયમ આ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે એટલા માટે જ મેં તમને કીધું કે જ્યારે પણ તમે ફિઝિક્સ વાંચવા બેસો અને આ ચેપ્ટરને જ્યારે પર્ટિક્યુલરલી વાંચતા હોય ત્યારે તમે ચેપ્ટર નંબર વન અને ચુંબક અથવા ચેપ્ટરને એકવાર નજરમાં રાખીને વાંચજો તો આ ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગશે સો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણો નેક્સ્ટ ટોપિક ફેરેડેનો પ્રેરણનો નિયમ પ્રાયોગિક નિરીક્ષણો પરથી ફેરેડે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જ્યારે ગુજડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે ત્યારે ગુજરામાં ઈએમએફ પ્રેરિત થાય છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના આપણે જે પણ ફેરેડેના પ્રયોગ ભણ્યા પ્રયોગ નંબર છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે અને છ પોઈન્ટ ત્રણ ત્રણેયમાં આપણે એવી વસ્તુ ભણ્યા કે ચુંબકીય ક્ષેત્રમાં બદલાવને લીધે આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે હવે આમાં એક સ્ટેપ નવું એણે એ એડ કર્યું કે જે આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્રને લીધે આપણને ચુંબકીય ફ્લક્ષ પણ મળતું જ હોય છે તો ચુંબકીય ફ્લક્ષમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ચુંબકીય ફ્લક્ષના ફેરફારનો સમય દર એ આપણને પ્રેરિત ઈએમએફ આપે છે અથવા આપણે એવું પણ કહી શકીએ કે એમાં ઈ એમએફનું પ્રેરણ થાય છે ઈ એમએફ દેટ ઇઝ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને એને આપણે ગુજરાતીમાં કહીશું વિદ્યુત ચાલક બળ પ્રયોગ નંબર એક હતો જેમાં આપણે ગજિયા ચુંબકને ગતિ કરાવી હતી તો ગજિયા ચુંબકને લીધે જે વિદ્યુત પ્રવાહ આપણને મળે છે એના લીધે ઇએમએફ પ્રેરિત થાય છે બીજા પ્રયોગમાં આપણે એવું કહી શકીએ કે જે આપણે બેટરી સાથે ગૂંચડું સી કનેક્ટ કર્યું હતું અને એને આપણે ગૂંચડા સીવનની સાપેક્ષે ગતિ કરાવી હતી તો એ ગૂંચડા સીવન અને સી ટુની એકબીજા સાથેની સાપેક્ષ ગતિના લીધે આપણને જે ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થાય છે અને એ ચુંબકીય ફ્લક્ષમાં થતા ફેરફારને લીધે આપણને ઈ પ્રેરિત થાય છે ત્રીજો પ્રયોગ તો સાવ સરળ રીતે આપણે સમજી શકીએ છીએ કે અમે એક ટેપિંગ કી આપવામાં આવી હતી આપણને અને કીને દબાવવાથી અને કીને મુક્ત કરવાથી આપણને જે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે એના લીધે આપણને ચુંબકીય ફ્લક્ષ જોવા મળે છે અને એ ચુંબકીય ફ્લક્ષમાં જે ફેરફાર થાય છે એના લીધે ઇએમએફ પ્રેરિત થાય છે હવે ચું જો કીને આપણે કન્ટિન્યુઅસ પ્રેસ કરી રાખીએ તો આપણને ચુંબકીય ફ્લક્ષમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી એના લીધે આપણને ઈએમએફ પ્રેરિત થતું નથી તો આ જ જે ત્રણેય પ્રયોગ છે એને જ ધ્યાનમાં રાખીને આપણને પ્રેરણનો નિયમ આપવા નિયમ આપી શકીએ અને ફેરેડે એક એવું નિષ્કર્ષ તારવ્યું કે ચુંબકીય ફ્લક્ષના ફેરફારનો સમય દર એ આપણને પ્રેરિત ઈએમએફ આપે છે તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ નિયમ ફેરેડેનો પ્રેરણનો નિયમ નિયમ કંઈક આ મુજબ આપવામાં આવ્યું છે કે પરિપથમાં પ્રેરિત ઈએમએફનું માન તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્ષના ફેરફારના સમય દર જેટલું જોવા મળે છે અને એનું સૂત્ર આપણે આવી રીતે આપી શકીએ સૂત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈવ બી બાય ડીટી એટલે કે જે ચુંબકીય ફ્લક્સ ફાઈવ બી છે એના ફેરફારનો સમય દર તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે જે આગળનું સૂત્ર છે એમાં ઋણ ચિહ્ન શું છે તો ઋણ ચિહ્ન એ ઈ ની દિશા અને તેથી બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશાનું પણ સૂચન કરે છે જો આપણે ગૂચડું લીધું હોય જે એન આટા ધરાવતું હોય

આપણે કેવી રીતે ફ્લક્ષમાં ફેરફાર કરી શકીએ છીએ તો ફ્લક્ષમાં ફેરફાર કરવાની આપણી પાસે ટોટલ ત્રણ મેથડ છે કે આપણે ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ અને થીટા આ ત્રણેય પદોમાંથી કોઈ પણ એક અથવા વધુ પદોને બદલીને અથવા બીમાં ફેરફાર કરીને બીજું ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચડાનું પરિમાણ બદલીને એટલે કે આપણે ગૂંચડાને નાનું અથવા ગૂંચડાને મોટું કરીને અને ત્રીજી વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચડાને બી અને એ વચ્ચેનો થીટા ખોણ બદલાય છે એવી રીતે ફેરવતા આ ત્રણેય રીતે આપણે ફ્લક્ષના ફેરફાર કરી શકીએ છીએ આ તમામ કિસ્સાઓમાં પણ જે તે ગૂચડાઓમાં ઇએમએફ પ્રેરિત થાય છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આટલે સુધી રાખીશું નેક્સ્ટ જ્યારે આપણે સેશન લઈશું ત્યારે આને લગતા આપણે જે ઉદાહરણ છે ઉદાહરણ એક છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે અને છ પોઈન્ટ ત્રણ એનો અભ્યાસ કરીશું આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકમાં તમને બધો જ ખ્યાલ આવ્યો હશે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આવો આટલા ટૉપિકને રિવાઇઝ કરીને આવજો અને પ્લસ ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર ફોર ચુંબકત્વ એ પણ તમે વાંચીને આવજો તો ત્યાં સુધી આટલું આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ વંદે ગુજરાત